કેમ છે વિદ્યાર્થી મિત્રો? લેક્ચર છે ગણિતનો અને ચેપ્ટર ચાલુ છે સમાંતર શ્રેણી, બરાબર. તો ગયા લેક્ચરમાં આપણે થોડા દાખલાઓ જોયા હતા, એમાં પહેલું પદ કોને કહેવાય, સામાન્ય તફાવત કોને કહેવાય, એવી બધી વસ્તુઓ છે આપણે ખબર પડી. આજના લેક્ચરમાં તમને એક નવું સૂત્ર છે શીખવવાનું છે. આ ચેપ્ટરનું મોસ્ટ આઈએમપી અને એકમાત્ર સૂત્ર તમે આને કહી શકો, બરાબર. તો વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને સમજો કે જ્યારે તમારે કોઈ શ્રેણીમાં મૂળ પદ શોધવું હોય તો મૂળ પદ શોધવા માટેનું સૂત્ર છે, હું તમને કહું છું. સૂત્ર એવું છે કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, બરાબર. હવે આનો મતલબ શું થાય, શું કહેવા માંગે છે આ સૂત્ર, તો એ પેલા સમજી લે કે તમને કોઈ શ્રેણી આપી હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ, તમને અત્યાર સુધી એક શ્રેણી આપતા હતા કે એક એક ત્રણ પાંચ સાત ડોટ ડોટ ડોટ, ત્યારબાદ તમને એમ કહેતા કે આના પછીના ત્રણ પદ શોધો, બરાબર. તો પેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પદ શું કરતા તમે? તો કાંઈ ચોથા પદમાં ડી ઉમેરી દેતા એટલે પાંચમું પદ મળી જાય, પાંચમા પદમાં પાછો ડી ઉમેરી દે એટલે છઠ્ઠું પદ મળી જાય. પણ તમને કોઈ એમ કે આ ચાર પદ આપ્યા છે, તમારે 101મું પદ શોધવાનું હોય તો આ કામ ન આવે, બરાબર. તો એ 101મું પદ શોધવું હોય તો આ સૂત્ર લગાડવું. તમને કોઈ પણ સંખ્યાનું પદ કહે તો આ સૂત્ર તમારે લગાડવું. શું કહેવા માંગે છે આ સૂત્રમાં? તો કે એન એન એટલે કે મૂ પદ, ફોર એક્ઝામ્પલ આપણે આ સમાંતર શ્રેણી છે એમાં 101મું પદ શોધવું હોય તો આપણે એ એન ની જગ્યાએ શું લખશું? એ 101, બરાબર. અહીંયા એ એટલે શું થાય? પ્રથમ પદ. એન એટલે શું? તો કે અહીંયા એન આપણે શું મૂક્યો છે એ જ અહીંયા મૂકી દેવાનું એટલે કે 101. અને ડી એટલે શું થશે? સામાન્ય તફાવત, જે આપણને ખબર જ છે. તો સૌ સારામાં સારું અને સૌથી છેલ્લામાં સારું સૂત્ર છે એ એન ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, બરાબર. તો આવી રીતે તમે જેટલા મૂકીએ એટલા પદ છે આ સૂત્રની મદદથી તમે શોધી શકો. સાથે સાથે ઉલટું પણ શોધી શકો. કેવી રીતે? કોઈ મને એમ કે આ શ્રેણીનું 101મું પદ 80 છે અથવા તો એક પદ 180 છે તો એ કેટલામું પદ છે, તો એનો મતલબ એ એન આપી દીધો છે, તમારે શું શોધવાનું છે? એન શોધવાનું છે. તો આવી રીતે અલગ અલગ દાખલાઓ પૂછાશે, પણ સૂત્ર આ એક જ છે એટલે આપણે આ એક જ સૂત્રની મદદથી બધા દાખલા ગણવાના છે, બરાબર. જુદા જુદા દાખલાઓ ગણશું એટલે તમને આ સૂત્ર છે વ્યવસ્થિત રીતે સમજાશે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ છે આપણું કે 2, 7, 12, 9, 10મું પદ શોધો, બરાબર. તો આમાં 10મું પદ શોધવાનું છે તો ફરીથી આપણે આવી ગયું 10મું પદ. મૂ પદનું સૂત્ર તો આપણને આવડે જ છે, મૂકી દઈએ આપણે મૂ પદનું સૂત્ર. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. એ એન એટલે કેટલામું પદ છે? 10મું પદ એટલે એ 10 બરાબર એ એટલે પહેલું પદ કેટલા લખ્યા છે? 2. પ્લસ એન એટલે કેટલામું પદ? એનની જગ્યાએ કેટલા લખ્યા છે મેં? 10 માઇનસ વન ઇન્ટુ ડી. ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, સામાન્ય તફાવત એટલે 7માંથી 2 જાય તો 5, બરાબર. હવે તો કેમ બરાબર નીચે બરાબર 2 ના 2 એમ નામ 10માંથી 1 જાય તો 9, 9 × 5 એટલે 45 અને 2 એટલે 47. તો આ તમારું 10મું પદ થાય, બરાબર. તો સાવ સારું છે, કાંઈ આમાં બુદ્ધિ વાપરવાની જરૂર નથી. સૂત્ર મૂકો, એની અંદર વેલ્યુ મૂકો એટલે તમને જવાબ છે એ મળી જાય. તો આ સમાંતર શ્રેણીનું 10મું પદ કેટલું હશે? 47 હશે, બરાબર છે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. હવે આ દાખલો છે એનાથી ઉલટો છે, આમાં મૂ પદ આપેલું છે, કેટલા મૂ છે એ તમારે શોધવાનું છે, બરાબર. આમાં કેમ 10મું પદ, આનાથી તમે ઉલટું વિચારો, તમને એમ કીધું કે 47 છે એક પદ, પણ કેટલા મૂ છે તો કેમ ખબર પડે 10? એવો આ દાખલો છે. શું છે દાખલો જોઈએ કે 21, 18, 15 નો કયો પદ -81 છે? કયું પદ હશે? તો કઈ ખબર નથી. એક છે ખબર, એક -81 મૂ પદ છે એ ખબર, પણ કેટલા મૂ છે એ ખબર નથી, એ આપણે શોધવાનું. તો કેટલા મૂ પદ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, એ પહેલા તો સૂત્ર મૂકી દે. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 × ડી, બરાબર છે. ક્યુ પદ -81 છે એટલે આપણે જવાબ આપી દીધો, મતલબ કે મને એ એન આપી દીધો છે. કેટલા આપ્યા છે? -81, બરાબર. આ જવાબ મને આપી દીધો છે. અહીંયા આપણે ગોતો પડતો તો એ હવે આપી દીધો છે. એ તો કે એટલે પહેલું પદ લખી નાખું 21 પ્લસ એન, એન ખબર નથી, એન છે શોધવાનું છે એટલે એન એમનું -1 ઇન્ટુ ડી એટલે આ બે વચ્ચેનો તફાવત.
चार ने पांच जो न आवड़े तमने मोटे तो रफ पेज में गणी लेजो बराबर मोटे करवामां घणा विद्यार्थीओ छे खोटू सरवाळा बादबाकी करे छे एटले जरा पण शरम राख्या वगर रफ काम में आपणे सरवाळो करी लेवानो 3 बधी वस्तु एमनम छे खाली आपणे माइनस एक्यासी नुं पद नथी शोधता हवे केटला मुं जोईए छे आपणे कोई पद जीरो हशे के नहीं आपणे जोईए छे बराबर तो हवे आ प्लस एक सामे जाए तो शू थी जाए माइनस एक जाए तो जीरो माइनस एक जाए के माइनस एक बराबर आ त्रण नो गुणाकार फरी माइनस त्रण गुणिया एन एटले माइनस त्रण एन माइनस माइनस प्लस त्रण बराबर आ प्लस त्रण सामे जाए एटले थी जाए माइनस त्रण एटले माइनस एक माइनस त्रण बराबर माइनस त्रण खबर पड़े छे विद्यार्थी मित्रों फरी एक वार समझाई दू तमने कि आ प्लस एक सामे गया एटले माइनस एक गया जीरो तो छे एटले माइनस एक गया बराबर नी निशानी एमनम आ त्रण नो गुणाकार आपणे बंने साथे कर्यो एक वार एन साथे अने एक वार एक साथे एटले त्रण गुणिया एन एटले त्रण एन त्रण गुणिया एक एटले त्रण आ प्लस त्रण छे एने सामे मूक्या एटले माइनस त्रण थई गया हवे एक ने त्रण शू थाय चौवीस पण केवा चौवीस माइनस चौवीस कारण के मोटी रकम नी निशानी माइनस माइनस प्लस एटले माइनस चौबीस आ त्रण छे गुणाकार में छे सामे जाय एटले भागाकार में बराबर एन माइनस माइनस उठी गया आठ तेरी ने चौबीस एटले एन बराबर आठ एनो मतलब हूँ कही सकूं कि आ श्रेणी नो आठमो पद छे से शू हशे जीरो तो आवी रीते विद्यार्थी मित्रों तमे आ बे दाखला गणी सको छो आजनु सूत्र खास याद राखवानुं छे भूलवानुं नथी an बराबर a प्लस n माइनस 1 इनटू d आखा चेप्टर में आपणे आज सूत्र थी दाखला गणवाना छे बराबर एक वात खास विद्यार्थी मित्रों आ चेप्टर पर
આ ચેપ્ટરમાં રિપીટેટિવ દાખલા નહીં આવે. જેમ હું તમને એક મધ્યપાડો શીખવતો તો બીજા પાંચ મધ્યપાડા દાખલા આપી દેતો, એવી રીતે આ ચેપ્ટરમાં થશે નહીં. એટલે આમાં જે દાખલા આવે એ બધા અલગ અલગ રીતના હશે, એટલે તમારે ધ્યાનથી સમજવાના છે અને ગણવાના છે. બરાબર, ફાયદો એ છે કે સૂત્ર આ વખતે એક જ છે, જાજા સૂત્ર યાદ રાખવાના નથી. બરાબર, તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું અને નવા દાખલાઓ જોશું.